હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને મિત્રો, હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, આજના આ વિડીયોમાં તમે એકદમ બરાબર ટાઇટલ વાંચ્યું છે કે જો 8 દિવસ જ ખજૂરની માત્ર 2-3 પેશી રોજે રોજ ખાવામાં આવે તો શું થયું એ તમે જાતે જ જોઈ લો. જી હા મિત્રો, એકદમ બરાબર ટાઇટલ વાંચ્યું છે. કારણ કે જો માત્ર 8 જ દિવસ ખજૂરની પેશી નિયમિત રીતે 2-3 જેટલી ખાવામાં આવે તો તેનાથી આપણે લોકો વિચારી ન શકીએ એવા જબરજસ્ત ફાયદાઓ આપણા શરીરને થાય છે. શા માટે તે જણાવી દઉં અને ખજૂરથી શું કોઈ નુકસાન પણ થઈ શકે છે તે પણ જણાવી દઈશ. તો ચાલો બીજી વાતો ન કરતા શરૂ કરીએ આજનો વિડીયો. મિત્રો, સૌપ્રથમ વાત કરવા જાઉં તો ખજૂર છે તે મુખ્યત્વે ફાઇબર, આયરન, વિટામિન B6, આ ઉપરાંત કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, મેંગેનીઝ અને ઉપરાંત કોપર, પ્રોટીનથી ભરપૂર માત્રામાં તેમાં મળી આવે છે. ખૂબ જ સારી માત્રામાં બધા એલિમેન્ટ્સ છે તે તેમાં અવેલેબલ હોય છે, તેમાં પ્રાપ્ત હોય છે. સાથે સાથે ખજૂર છે તેને રેગ્યુલર જો ખાવામાં આવે તો તે આપણા બોન્સ એટલે કે હાડકા છે તેને મજબૂત બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. એટલે કે આપણા હાડકામાં જે જરૂરી કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમના એલિમેન્ટ હોય છે તે આપણને ખજૂરમાંથી કુદરતી રીતે જ મળી રહે છે. તેનાથી આપણા હાડકા છે તે ખૂબ જ મજબૂત બની જાય છે. આ ઉપરાંત મિત્રો, તો આગળ વાત કરવા જાઉં તો ઘણા લોકોને ખાંડ ખાવાની ઘણી વધારે ટેવ હોય છે. તો ખાંડના સબસ્ટિટ્યૂટ તરીકે એટલે કે ખાંડની અથવામાં પણ ખજૂરનો ઉપયોગ કરી શકીએ છીએ. આ માટે આપણે ખજૂરની ચટણી જેવું બનાવી શકીએ છીએ. એટલે કે ખજૂરની અંદરથી ઠળીઓ કાઢી અને તેની પેસ્ટ બનાવી લેવામાં ગ્રાઇન્ડર વડે બનાવી શકીએ. થોડુંક પાણી કે કંઈ વસ્તુ બીજી ઉમેરી અને આ પેસ્ટનો ઉપયોગ કરી શકીએ છીએ ખાંડના અથવામાં. અથવા તો તમે ખજૂરને એમને પણ ખાઈ શકો છો. સાથે સાથે આગળ વાત કરવા જાઉં મિત્રો, તો ખજૂર છે તે આપણું કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં ખૂબ જ વધારે સહાયક છે. શા માટે? કારણ કે ખજૂર છે તેની અંદર ખૂબ જ સારી માત્રામાં ફાઇબર રહેલા હોય છે અને ફાઇબર છે તે આપણા પાચન તંત્ર માટે ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત મિત્રો, જે લોકો લાંબા સમય સુધી યંગ દેખાવા માંગે છે, પોતાની સ્કિન છે તેને ગ્લો એકદમ ચમકતી દેખાવા માંગે છે અને લાંબા સમય સુધી એકદમ યંગ અને યુવાન રહેવા માંગે છે, તે લોકોએ નિયમિતપણે 1-2 પેશી, માત્ર 1-2 પેશી ખજૂરનું સેવન તો ચોક્કસથી કરવું જોઈએ. કારણ કે 1-2 પેશી ખજૂરનું નિયમિતપણે સેવન કરવામાં આવે તો જે સ્કિન છે એ એકદમ ખેંચાયેલી અને એકદમ મજબૂત યુવાન રહેશે. સાથે સાથે તમારો ચહેરો છે તે એકદમ ચમકતો રહેશે. આ ઉપરાંત ચહેરા ઉપર જે ખીલીને સમસ્યાઓ થાય છે એવી કોઈ જ સમસ્યા નહીં થાય અને ચહેરો લાગશે એકદમ ભરાવદાર અને ચમકતો. સાથે સાથે વજન વધારવા માટે, જી હા મિત્રો, વજન વધારવા માટે પણ ખજૂરનો ઉપયોગ ખૂબ જ મોટી માત્રામાં કરવામાં આવે છે. એક હેલ્ધી વેઇટ ગેઇન કરવા માટે, સારું વજન વધારવા માટે. કારણ કે જંક ફૂડ ખાઈને પણ તમે વજન તો વધારી જ શકો છો પણ એને ફેટ કહેવાશે, એ તમારી ચરબી વધારશે, તમારું વેઇટ ગેઇન નહીં કરે, તમારા સ્નાયુઓમાં મજબૂતી નહીં આવે. પરંતુ ખજૂરનું સેવન કરશો તો તેનાથી સ્નાયુઓ મજબૂત થશે અને તેનાથી તમારું એક હેલ્ધી વેઇટ ગેઇન થશે. માટે હેલ્ધી વેઇટ ગેઇન કરવા માટે ખજૂર ખૂબ જ ઉપયોગી છે. અને જો શક્ય હોય તો વેઇટ ગેઇન કરવા માટે તમે ખજૂર ખાતા હો તો ખજૂરને દૂધ સાથે ખાશો તો તેનું વધારે સારી રીતે અને વધારે બહોળા પ્રમાણમાં તેનો ફાયદો આપણા શરીરને મળશે. આગળ વાત કરવા જાઉં મિત્રો, તો મગજની કાર્યક્ષમતા વધારવા માટે, મગજને સતેજ બનાવવા માટે પણ ખજૂર છે તે ખૂબ જ ઉપયોગી છે. માટે ખજૂરનું જો નિયમિત સેવન કરવામાં આવશે તો આપણું મગજ છે તેને એકદમ નિયમિતપણે કંટ્રોલિંગ રાખી શકશું અને તેની કાર્ય કરવાની જે ક્ષમતા છે તેમાં પણ ધીમે ધીમે વધારો કરી શકાય છે. આ ઉપરાંત એવું કહેવાય છે કે જે બહેનો, મહિલાઓ, માતાઓ છે તેઓ પ્રેગ્નન્સીના છેલ્લા દિવસોમાં છે, એટલે કે તેમને હવે બાળકનો જન્મ થવાનો જ છે, એ છેલ્લા દિવસો છે, તો એ દિવસો દરમિયાન તેઓ જો ખજૂરનું 1-1 પેશીનું સેવન કરશે તો તેમનું ગર્ભાશયનું જે મુખ છે તે સરળતાથી ખુલી શકશે અને તેના પરિણામે જે નોર્મલ ડિલિવરી કહેવામાં આવે છે તે થવાની શક્યતાઓ ઘણી ઘણી વધી જશે અને તેના પરિણામે સિઝેરિયન જે છે તેનાથી બચી શકાય છે અને સામાન્ય રીતે બાળકનો જે જન્મ થાય છે તે થઈ શકશે અને પરિણામે સિઝેરિયનથી આપણે બચી શકીએ છીએ. આગળ વાત કરવા જાઉં તો ડાયાબિટીક પેશન્ટ છે તે શું ખજૂરનું સેવન કરી શકે છે? જી હા મિત્રો, ખજૂરમાં નેચરલ સુગર રહેલી હોય છે, એટલે કે ખજૂર છે તેમાં ફ્રુક્ટોઝ રહેલી હોય છે. જે ફળોમાંથી ખાંડ આપણને મળી આવે છે તે જ સુગર ખજૂરમાં હોય છે. પરિણામે તેનું પાચન છે તે ખૂબ જ સરળતાથી થઈ શકે છે અને તેના પરિણામ સ્વરૂપે ખજૂર છે તેને ડાયાબિટીક પેશન્ટ પણ 1-2 પેશી આખા દિવસમાં વધારે નથી લેવાનો. કારણ કે વધુ લેશો તો ડાયાબિટીસ છે જ એમને, નુકસાન કરશે શરીરને. પણ 1-2 પેશી જો ખજૂરનું સેવન કરશો તો કોઈ વધારે પ્રમાણમાં તમને કંઈ નુકસાન થવાનું નથી. માટે તમે ખજૂર ખાઈ શકો છો. આ ઉપરાંત પુરુષોની પણ
જે યૌન ક્ષમતા છે તેને વધારવા માટે, જે તેની શુક્રાણુઓની સ્પર્મની સંખ્યા છે તેને વધારવા માટે પણ ખજૂર છે તે ખૂબ જ વધારે ઉપયોગી છે. અને આ સિવાય પણ આપણા શરીરને ખજૂર છે તેનાથી ઘણા બધા ફાયદાઓ થાય છે. તો આજથી જ શરૂ કરી દો ખજૂરનું નિયમિતપણે સેવન. તો મિત્રો આતો હતો અમારો આજનો વિડીયો. આપણા વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપને પણ કોઈ હેલ્થ રિલેટેડ સમસ્યા હોય તો એ પણ જણાવજો, અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.